आनंद मूर्ति श्री कृष्ण तत एव सुखो दयः तद्भिन्ना विषया सर्वे दुखदा मायिकत्वतः श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। श्री अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। परात्पराय सर्वाधाराय अक्षरपतये मुक्तपतये सर्वांतरियामिने सर्वावतारिणे परमधेय स्वरूपाय सर्वोपरि श्री स्वामी नारायणाय भगवते नमो नमः। सर्वकारण कारणाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदानंददायिने आनंदघनमूर्तये श्री सहजानंद स्वामिने नमो नमः। कठिन तपकारिणे कंदफल फलाशिने महातपस्वी श्री नीलकंठवर्णी राजाय नमो नमः। महादयालवे श्री लौज आश्रमवासी साधु सेवा परायणाय सरजुदासाय नमो नमः। बालरूपाय महामनोहराय मंदमुखहासाय कतिकोमलांगाय श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरि अखंड धारकाय महासमर्थाय परमहंस मुख्याय श्री गोपालानंद स्वामिने नमो नमः। सर्व सद्गुण संपन्न श्री मुक्तानंद स्वामिने नमो नमः। सद्गुरु श्री गुणातीतानंद मुने नमो नमः। सद्गुरु श्री नित्यानंद स्वामिने ब्रह्मानंद स्वामिने सुखानंद स्वामिने कृपानंद स्वामिने च नमो नमः। सद्गुरु श्री स्वरूपानंद स्वामी ने शतानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने च नमो नमः। सद्गुरु श्री महासमर्थ व्यापकानंद स्वामी ने योगानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने आनंदानंद स्वामी ने च नमो नमः। सद्गुरु श्री निष्कुळानंद स्वामी ने प्रेमानंद स्वामी ने भायत्मानंद स्वामी ने भाई रामदास स्वामी ने च नमो नमः। ग्रंथलेखक सद्गुरु श्री आधारानंद मुने नमो नमः। मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः। परम भक्त दादा खाचराय नमो नमः। सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रगट सर्व साधु हरि भक्तेभ्यो नमो नमः। विक्रम संवत 2070 कार्तिक वद चौथ तारीख 21 नवंबर 2013 गुरुवार। वाला संतो भक्तो, आज 21 नवंबर 2013 गुरुवार थी अमारी बपोर पछी संत शिबिर आयोजाशे। थोड़ा संतो आया छे, थोड़ा आवी रहा छे। बपोरे बधा भेगा थी जीश मंदिरे थी वाते गाते बधा संतो अहीं अमे आवशुं, शिबिरनुं उद्घाटन करशुं અને ભગવાન સંભાળશું। સંતોની શિબિર હોવાને કારણે આજથી સદવિચારો સંતોને ઉપયોગી થાય એવા જ રાખ્યા છે તે સર્વે હરિભગતને જાણ થાય। સૌ પ્રથમ તો પ્રથમના
36માં વચનામૃતમાં મહારાજે અમને સંતોને એક વાત કરી છે, એ સંભળાવું છું આજના સદવિચારોમાં. મહારાજ કહે છે, ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાદી પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે, અને ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ તેને વિશે પ્રીતિએ રહિત હોય, એવો જે ત્યાગી તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે. કોઈ આ જગતમાં ભિખારી હોય, માગી ખાતો હોય તો હવને એવો ખ્યાલ આવે કે એણે કાંઈ સારા કામ નહીં કર્યા હોય, પુણ્ય નહીં કર્યા હોય, એટલે એને આ જન્મમાં ખાવાય મળતું નથી. એમ જે સાધુને સાધુ થયા પછી પણ ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્યમાં પ્રીતિ ન થાય અને માયિક પદાર્થને માટે ભિખારા વેડા કરે તો મોટા એકાંતિક સાધુને મનમાં જરૂર એવું થાય કે આ પાપી લાગે છે, કાંઈક આના નબળા કર્મ આને નડે છે, એટલે એને નથી ધર્મ પાળવામાં રુચિ થતી, નથી જગતના પદાર્થમાંથી અભાવ થતો, નથી ભગવાનમાં હેત થતું, નથી દેહથી અલગ પોતાનો આત્મા સ્વીકારાતો. પ્રોબ્લેમ છે. શ્રી હરિનું કહેવાનું એવું લાગે છે કે ઘર, સંસાર, પરિવાર, વિષયાદિકનો ત્યાગ કરીને જેઓએ પરમહંસ દીક્ષા લીધી, ભગવા પહેર્યા, જગ જાહેર કર્યું કે અમે ભગવાન મેળવવા માટે સંસાર છોડી આ માર્ગે આવ્યા છીએ, દુનિયા આખી આપણને દેખે છે કે તમે ભગવાધારી ભગવાનને મળવા માટે નીકળેલા છો, અને હવે આપણને ભગવાનમાં હેત ન થાય, ધર્મ પાળવો ગમે નહીં, વૈરાગ આપણામાં કાંઈ કોઈને દેખાય નહીં, હાવ દેહાભિમાની જીવોની જેમ જીવતા હોઈએ, અને નાની મોટી પેન કે બુક કે સારી વસ્તુ ભળાય તો એમાં હેત થાય અને એ મળે એવી ઈચ્છા થાય, ને મળે તો એને એમથી એમથી ન કામની હોય તો એ મૂકી રાખી, બસ સારી જ લાગે. કાં તો મન એમ છેતરે કે ભલે ને પડી ક્યારેક કાયમ લાગશે, કોકને દેવા થાય એમ સહેજે દિલમાંથી સંગ્રહ વૃત્તિ આમ ટળે નહીં, રહ્યા કરે. મનમાં એમ ન થાય કે મારે હું એનું કામ છે. તો મોટા સંતોની દ્રષ્ટિએ આપણે પાપી છીએ, કંગાલ છીએ, ભિખારા છીએ. સર્વાત્મા, સર્વોપરી, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, રાજાધિરાજ, અક્ષરધામાધિપતિ જેવા શ્રીહરિને પતિ પામ્યા પછી, એના થયા પછી, એને મળવા નીકળ્યા પછી તુચ્છ પદાર્થમાં હેત રાખવું કે પદાર્થો ભેળા કરવા એ બહુ મોટા દુઃખની વાત કહેવાય. જે વ્યક્તિને હાટા, જલેબી, મોતૈયા, ઘેબર એવી સારી સારી વાનગી ખાવા મળે છતાં એ માણસ બે ત્રણ દિવસની ઉતરેલી ગંધારી રસોઈ અથવા તો હાવ ભંગાર ખાણું ખાવાને ઈચ્છે અને એને હાચવે ભેળું કરે તો આપણે એને મૂર્ખ કે કંગાલ, ભિખારી, અણહમજુ માનીએ. સેમ ટુ સેમ એમ જ સર્વોપરી મહારાજ, એમની આજ્ઞા, એમની ઉપાસના, એમનું ધ્યાન, ભજન આપણે જમીએ નહીં અને બીજી ત્રીજી બાબતમાં રસ રાખીએ કે જે હાવ તુચ્છ અને નકામી બાબત હોય તો મોટા આપણને કંગાલ માને. એમને એવો ખ્યાલ આવે કે આને બિચારાને કાંઈ ખબર પડતી નથી, અથવા તો આને ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિમાં કાંઈ રસ જણાતો નથી, માટે કાંઈક ખરાબ કર્મ કરીને માળો આવ્યો લાગે છે. એક એવો મત છે કે જ્યાં સુધી આપણામાં પાપ હોય ને ત્યાં સુધી આપણને સદરૂચિ નથી થતી.
એટલા માટે નાના મોટા પાપ થઈ જાય તો એનું પ્રાયચિત કરી લેવું એવું શિક્ષાપત્રીના 91-92 શ્લોકમાં કંઈક કહ્યું છે. જે માણસ પોતાના નાના મોટા થયેલા પાપો દોષો ભૂલોને તત્કાળ પ્રાયચિતથી ધોઈ નાખે, એ પાપથી રહિત થઈ જાય, એનું હૃદય શુદ્ધ રહે, એને લઈને એને ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિ વગેરેમાં ભાવ થાય, એને લઈને ભગવાનમાં ભાવ થાય અને એ જીવનું કલ્યાણ થાય. પણ નિત નવા પાપો થયા કરે, એની કોઈ શુદ્ધિ ન થાય એટલે અંતર મેલું થયા કરે. મેલા અંતરમાં જેમ મેલા અરીસામાં કંઈ દેખાતું નથી એમ થતું નથી, એ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ કાંઈ માટે અંતર શુદ્ધ જોઈ. અદ્ભુત વાત. સાધુ કી પહેચાન તીન જગહ હોતી હૈ, એ બાત સ્વામી શરણાનંદજીને બતાવી કે સાધુ કી પહેચાન તીન જગહ હોતી હૈ, ભિક્ષા મેં યાને કે ભોજન કે સમય, ઓર જબ સાધુ કા સન્માન હો, ઉનકો આદર દિયા જાતા હો, ઓર જબ સાધુ કા અપમાન હો, નિરાદર હો, તિરસ્કાર હો, ઉસી વક્ત અચ્છી તરહ સે માલુમ હો જાતા હૈ કે હમ કિતને સાધુ હુએ હૈ. આ બધી બાબતમાં જો આપણું મન શાંત રહે, ખાવામાં જે મળે તે ભગવાનને સંભાળીને ખાઈ લઈએ, અંદર ચહળ પહળ ન થાય, તો સમજીએ એક સાધુ થયા છે. ઓલી વસ્તુ કેમ નથી, ઓલી વસ્તુ જોઈએ, આ કેમ બનાવ્યું નથી, ના મોળું છે, ના ખાટું છે, ના જાડું છે, ના ગંધાય છે, ના બગડી ગયું છે, ને આવા નાવા દેવને દેવ ઠેકાણું નથી, ધાનની ધૂળ કરી નાખી છે, ને એમ બધું જો સાજુ થઈને અંદર ઉકળાટ થવા માંડે તો કાંઈ ખાવાની મજા ન આવી, મરી ગયા, અડધા ભૂખ્યા રહ્યા, ને આચે કાંઈ આવું હાલતું છે, ને આમને તેમને એવું બધું થાય ને, તો આપણા માટે ઘણું ખોટું કહેવાય. પછી બીજી બાબત કે આપણો જ્યારે આદર થતો હોય ત્યારે એનાથી આપણને ખુશી ન થવી જોઈએ, કેમ જે આપણો એ લક્ષ્ય નથી. આપણે આપણો આદર થાય એના માટે ભગવા પહેર્યા નથી, એના માટે સાધુ થયા નથી, એના માટે ભણ્યા નથી, એના માટે મોટા મંડળમાં મોટા સ્થાનમાં રહ્યા નથી. આદર એ આપણો ટાર્ગેટ નથી, આદરને આપણે કાંઈ લેવા દેવા નથી. ભગવાનને પામવા, ભગવાનને રાજી કરવા આપણે ભગવાનની આજ્ઞા પાળીએ છીએ અને બધાની સેવા કરીએ છીએ. આદર સે હમે ક્યાં લેના દેના, ચાહે કોઈ ભલા કહે યા કહે બુરા, જેમ જેમ કહેવું હોય એમ કે. આમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, અમારે મન સ્વામિનારાયણ દૂસરોનો ભાવે, બસ આ એક તાનમાં આપણે બધાએ જીવે જવું જોઈએ. હવે કોઈ વખત એવો આવી જાય કે આપણું અપમાન થાય, બધા માણસોમાં અપમાન થાય, સભામાંય થાય, આપણો ચાહક વર્ગ શિષ્ય વર્ગ અનુવૃત્તિને રહેતો એવો વર્ગ હોય, એની વચમાંય કોઈ આપણને હલકું વેણ કહી દે, અપમાન કરી નાખે, બને, કુછ ભી હો સકતા હૈ. એ સમયે આપણે અકળાઈ જાય, મૂંઝાઈ જાય, ગભરાઈ જાય, ખીજાઈ જાય, ધુઆ ભુઆ થઈ જાય, તો આપણે એવું માની શકાય કે હજી આપણને દેહથી અલગ આત્મા મનાણું નથી અને આત્મામાં પરમાત્મા સાક્ષાત બેઠા છે એ વાતની સતત સ્મૃતિ સિદ્ધ થઈ નથી, ભગવાન સ્વીકારાણા નથી. એ બધું આપણે કેળવવું જોઈએ, મેળવવું જોઈએ, અને એને માટે જ આપણે બધા સંતોએ ભેળા થઈને આજ બપોર પછીથી 7 દિવસ સુધી શિબિરમાં મહાજ્ઞાનની વાતો, સમજણની વાતો, સમાગમનું સુખ, ભજનનું સુખ, ગોષ્ઠી, પ્રવચનો વિવિધ વિષયો ઉપર, અનેક પ્રકારની નાની મોટી નાના સંતોના ઘડતર માટે પરીક્ષાઓ લેવાની છે, એવી રીતે ખૂબ ભગવાનને વાલા થવાની કેળવણી આપણે કેળવશું, મેળવશું. કેમ જે ગોપાલ સ્વામી એવું કહેતા હતા કે જે કોઈ ત્યાગાશ્રમમાં આવે એ લોકોને
બીજા બધાને બોધ આપીને એને ધામમાં મોકલવાનો બહુ શોખ થઈ જાય છે, એનું કલ્યાણ કરવાનો, એના સ્વભાવ સુધારવાનો, અથવા તો એને સત્સંગી કર્યાનો, ત્યાગી કર્યાનો, કે જે તે કાંઈ શોખ ઉઠતો હોય તે ઉઠે. આ આશ્રમની એ નેગેટિવ સાઈડ છે, એક વિચિત્ર પ્રકારની ઇફેક્ટ છે. એટલે સ્વામી એવું કહેતા કે ભાઈ એ બધું કરવું એની ના નથી, પણ એકવાર પોતાના જીવને શુદ્ધ કરીને પછી ભક્તિ કરવી, એવી ભક્તિ કોકના કલ્યાણની. બીજાને સત્સંગ કરાવવો તથા સત્સંગનું મમત્વ રાખવું ઇત્યાદિ જે જે કરવું તે સર્વે પછી કરવું, પછી કરવું, લઈનો માંડવું, પછી કરવું. પહેલાં શું કરાય પછી શું કરાય એનો વિવેક ગોપાલ સ્વામીએ બતાવ્યો. આને કહેવાય કાર્યગ્રતા ક્રમ. કયું કાર્ય પહેલાં કરવું જોઈએ, કર્યું કાર્ય પછી કરવું જોઈએ, એનો જો વિવેક ન હોય તો માણસ બહુ મોટી થાપ ખાઈ જાય, બહુ અટવાય, હેરાન થાય ને બીજાને હેરાન કરે. માટે એ વિવેક અતિ જરૂરી છે કે આ કામ પહેલું કરાય, એના પછી આ કામ કરાય, એના પછી આ કરાય, પછી આ કરાય, પછી આ કરાય, પછી આન, પછી આન, છેલ્લે આ, એવી બધી ખબર પડવી જોઈએ. એક સામાન્ય રસોઈ કરવી હોય, રસોઈ એમાં એ બધો ક્રમ વ્યવસ્થિત જો આવડતો હોય તો રસોઈ સારી થાય. અમારે એક સાધુ શીરો કરતા હતા. શીરામાં તેવો નિયમ હોય, પહેલાં કડાયામાં ઘી ગરમ કરવાનું, પછી અંદર લોટ નાખવાનો. પછી લોટને એ બધું શેકાઈ જાય, પછી હું નાખે ભૂલી ગયો, ખાંડ છેલ્લે નાખે. એ સાધુએ કંઈક ફેર કર્યો હતો, સમજાણ, છેલ્લે નાખવાનું પહેલાં નાખ્યું, પહેલું નાખવાનું પછી નાખીને થયો લોચો. તે શેરો થવાને બદલે લઈ થઈ ગઈ. એક રસોઈ બનાવવી હોય એમાં આખો ક્રમ બરાબર હોવો જોઈએ. તો આપણે તો આપણા આત્માને અનાદિ મુક્ત બનાવવો છે. આ કંઈ શેરો બનાવવાનો છે, અનાદિ મુક્ત બનાવવાનો છે. કેટલી મોટી વાનગી આપણે પોતે આપણી બનાવવાની છે ભગવાનને અર્પણ કરવા. તો જો ક્રમનો ખ્યાલ ન રાખીએ તો શેરો બનવાને બદલે લય બની ગઈ, એમ મુક્ત બનવાને બદલે વધારે બદ્ધ બની જઈએ, છૂટા પડવાને બદલે વધારે ચીકણા થઈને ચોંટી જાય. બોલો, નાની એવી ભૂલે બહુ મોટું નુકસાન થાય. માટે ગોપાલ સ્વામીએ આ વાત આપણને સાધુઓને કરી કે બાપા પહેલાં પોતાનું ઠેકાણું હરખું કરો, પાયો મજબૂત કરો, આત્મા શુદ્ધ કરો. હેથકના સ્વભાવને, ભાત ભાતના વેગને, રાગનો પાર નથી તમારે પોતાને, અને તમે ક્યાં કોકના બધાના કલ્યાણમાં ઉલ્લી પડ્યા. જાળવા જાઓ, ગુણાતીતાનંદ સ્વામીએ આપણને એવું કહ્યું કે પાંદરે પાંદરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થશે, સમજાણું. હવે મોટા સાધુએ કીધું તે થવાનું, પણ ગુણાતીતાનંદ સ્વામીએ એવું નથી કીધું કે આપણું બાવડું પકડીને કે તારે પાંદરે પાંદરે બધે સ્વામિનારાયણ કરવાનું છે. કીધું આપણે હવે એ વાત સાંભળીને ઉલ્લી પડ્યા, પાંદરે પાંદરે સ્વામિનારાયણ કરવું, એટલે તને ક્યાં કીધું છે? એ તો થવાનું છે. તું તારે રૂમાડે રૂમાડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર, પાંદરે પાંદરેનું પડ્યું મેલ, નકર ઘરે વયો જઈશ. હા, આપણે સ્વામિનારાયણ કરવાનું, પણ આપણે રૂમાડે રૂમાડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સમજે, આખા બ્રહ્માંડમાં સ્વામિનારાયણનું નામ લેવાશે. આપણું છે ને પિંડે સો બ્રહ્માંડે, બ્રહ્માંડે સો પિંડે, આપણું શરીર છે તે આપણા માટે બ્રહ્માંડ જ છે. આપણા શરીરમાં રૂમાડે રૂમાડે નામ આપણે જપીએ ને એટલે આખા બ્રહ્માંડમાં થઈ ગયું સમજવું. આપ તેરા જગત તેર્યું, બધાને ધામમાં મોકલીને પછી આપણે લચ્ચોરાશીમાં આંટો મારવા નીકળીએ તો હાલો કેટલું ખરાબ કહેવાય. હે, પેલા ધામમાં રહ્યા રહ્યા એમ કે પણ એટલે તમે ન્યાય ક્યાં ઉપડ્યા? એક ચક્કર ઓર લગાવુંગા, બાદ મેં આવુંગા, એસા હું. પછી વાંધો નહીં, કોઈને એવો ઉમંગ હોય તો આ તો બધું છે જ, પણ
મોટા સંતો એની સંમતિ નથી આપતા. એ ભાઈ, બીજાને સત્સંગ કરાવો, સત્સંગનું મહત્ત્વ રાખવું, મંદિરોનું, વહીવટનું, સંસ્થાનું, મંડળનું, આ બધું કરાય ન કરાય એમ નહીં, પણ એ કરતાં પહેલાં અથવા તો એના ઉપર જેટલું ધ્યાનને વજન આપો છો એના કરતાંય પોતાના આત્માને શુદ્ધ કરવા ઉપર વધારે ધ્યાનને વજન આપો, બહુ જરૂરી છે. પણ માસ્તર થઈ જાય ને એ નૈરું ભણાવે જ, પછી ભણે નહીં, આખી જિંદગી ભણાવ્યા કરે. એમ સાધુ થઈ જાય ને એ પછી છે ને ભણે નહીં, ભણાવ્યા કરે. ગોપાલ સ્વામીની વાતમાં, એના વર્તનમાં જરાક નજર કરીને જોઈ તો દેખાય છે. આપણે પહેલું એક પુસ્તક વાંચતા એમાં આવ્યું હતું કે સ્વામી 4 મહિના સુધી વડતાલમાં રહ્યા હતા, ત્યારે રોજ સ્વામી સવારે ગોમતીએ નાહી અને ત્યાં બપોર સુધી ધ્યાન ભજન કરતા. અને એ વખતે રામજી વિપ્ર ભાયાવદરવાળા આર્ય હતા. વાત આવે છે, બપોર સુધી ધ્યાન ભજન કરતા. બોલો, મને એ વાત સાંભળીને બહુ આશ્ચર્ય થયું. એમણે લખ્યું કે 4 મહિના સુધી સ્વામી આવું કર્યું હતું, ત્યારે હું છે ને આઠીકા બેઠકા વીણી બાટી કરીને ખાઈ લેતો અને સ્વામીને હારી નારી રહેતો. અને 4 મહિના સુધી ગોપાલ સ્વામી આવું કર્યું હતું, ત્યારે મને એમ થયું કે 2 દેશના જેને મધ્યસ્થી બનાવ્યા હોય, 2 આચાર્યના જેના હાથમાં કાંડા હોંપ્યા હોય, નાના મોટા કેટલાય પ્રશ્નો એમને ઉકેલવાના હોય, અને એ માણસ આટલો જવાબદારીવાળો માણસ જો આટલી નિવૃત્તિ લઈ બપોર સુધી ધ્યાન ભજન કરતા હોય ગોમતીને કાંઠે, તો આપણે હાલ હું સમજીને લઈ મીંડ્યા છીએ. હવે જેને સાક્ષાત પ્રગટ ભગવાન મળ્યા છે, જેને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર છે, જેની સ્થિતિ કેટલી ઊંચી છે, હવે એ તો કેવળ 24 કલાક કોકના કલ્યાણની કૂટ્યા કરે તો એને વાંધોય હું છે, પણ એવા મોટા એ ગોમતીમાં નાઈન એકાંતે બપોર સુધી બેહે, આહા, આ તો કેવું કહેવાય? હે સંતો, આ કેવું કહેવાય? આ જોતા આપણે કંઈક દિશા ચૂક્યા નથી ને? કરવાનું પડ્યું મૂકીને ન કરવાનું વધારે પડતું તો નથી કરવા માંડ્યા ને? ભૂલ કંઈક નથી થતી ને? થતી હોય તો ઇમરજન્સી સુધારી લેવી જોઈએ. બીજી એક વાત સંતો, પહેલાં મને એવું રહેતું હતું ભગવાનને મળવું છે, ભગવાનને મળવું છે, બહુ જ એવું રહેતું હતું. ભગવાન ક્યારે મળશે? પદોય બહુ એવા બનાવ્યા, દેજો દેજો દર્શન નાથ ને, કેદી મળશો ને, કેદી આવશો ને, મારે ભેટવું છે ને, તમે કેદી મને ભેટશો, આવું બહુ રહેતું હતું. જેમ જેમ સમજણ ભગવાન દેતા ગયા તેમ તેમ હવે એવું થયું કે ભગવાન તો મળેલા જ છે. એમણે પોતે એવું કીધું કે હું તમારાથી અણુય છેટો નથી. ત્યારે પછી હવે મને એવા વિચાર આવવા માંડ્યા કે ભગવાન તો આપણે મળેલા જ છે, આપણે એને નથી મળ્યા. એ એમ કહે છે કે હું તમારાથી અણુય છેટો નથી, ને આપણે એમ કહીએ છીએ કે તમે મને મળ્યા નથી ને બહુ છેટા છો, ને કેદી આવશો મારે ઘેર, ને કેદી મારા હૃદય મંદિરમાં પધારશો, ને કેદી મને મળશો. લે, હવે એ એમ કહે છે કે હું અણુય છેટો હતો નહીં, છું નહીં, દેશથી કાળથી તમારીથી દૂર ક્યારે થયો નથી, થાય નહીં, થવાનો નથી, એવી કોઈ શક્યતા નથી. તો આનો અર્થ સ્પષ્ટ થઈ ગયો કે ભગવાને આપણને મળવાનું નથી, આપણે ભગવાનને મળવાનું છે. જે દી મળવું હોય તે દી એ તો આપણામાં જ છે, આપણને મળેલા છે, એવી કોઈ જગ્યા નથી જ્યાં ભગવાન નથી. હવે એમ કેમ કહેવું કે તમે મળતા નથી? હવે તો આપણે એને મળવાનું થયું, મળવાનું રહ્યું. આપણે એને મળવું એટલે શું? આપણી બધી વૃત્તિઓને પિંડ બ્રહ્માંડમાં આપણે જ્યાં રોકી છે, અહમ મમતાથી જોડી છે, ત્યાંથી તોડી વછોડી અને ભગવાનના સ્વરૂપમાં જોડીએ, એ
એટલે ભગવાન મળી ગયા. અને એટલે જ પહેલાં વચનામૃતમાં એમ કહ્યું કે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી તે જ મોટામાં મોટી પ્રાપ્તિ છે, ભગવાન મળે એ પ્રાપ્તિ છે એમનો લખ્યું. ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી એથી ઉપરાંત શાસ્ત્રમાં કોઈ અધિક પ્રાપ્તિ કંઈ નથી. નહીંતર હકીકતે એમ કહેવું જોઈએ કે ભગવાનની પ્રાપ્તિ થાય એનાથી વિશેષ પ્રાપ્તિ કોઈ ગ્રંથમાં ક્યાંય લખી નથી. ભગવાનની પ્રાપ્તિ થાય એવી વાત નહીં લખતા, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહે એ જ મોટામાં મોટી પ્રાપ્તિ છે. કેમ, જે ભગવાન મળેલા જ છે, આપણી વૃત્તિઓ એનામાં મળે એટલે પૂરું. એનાથી અધિક કોઈ પ્રાપ્તિ કોઈ શાસ્ત્રમાં નથી લખી. મને વિચાર થતો હતો કે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે એને મોટામાં મોટી પ્રાપ્તિ મહારાજ કેમ લખે છે, ભગવાન મળે એને કેમ નથી લખતા. કોઈ પણ આપણને પૂછે કે તમારો જીવન ધ્યેય શું છે તો આપણે કહીએ ભગવાન મળે, મારે ભગવાન મેળવવા છે, એ મારો જીવન ધ્યેય છે એમ કહીએ આપણે. કેમ, જે આપણે સમજ્યા છીએ કે મોટામાં મોટી પ્રાપ્તિ ભગવાન મળે તેને કહેવાય. પણ વચનામૃત એમ કહે છે કે મોટામાં મોટી પ્રાપ્તિ આપણી વૃત્તિઓ અખંડ ભગવાનમાં રહે એ કહેવાય. એમ શું કામ, એટલા માટે કે ભગવાન તો આપણને મળેલા જ છે. અને કદાચ ભગવાન આવીને હામાં ઊભા હોય અને આપણું ભગવાનમાં ધ્યાન ન હોય તો શું એને મોટામાં મોટી પ્રાપ્તિ માની લેવી. અરે ભગવાન આપણા ઘરમાં જ રહેતા હોય, હા, પણ જો આપણે ભગવાનને ભૂલી ગયા હોઈએ તો ભગવાન આપણે ઘરમાં હોય આપણી હારે હોય તોય શું. અરે ભગવાન આપણા આત્મામાં જ રહે છે પણ આપણે એને ભૂલી ગયા છીએ અને દેહમાં ને દેહના સંબંધીમાં દેહ સંબંધી પદાર્થમાં મમતા કરી નાખી, તાર ભગવાનને શું સમજવું. અમારે એક દી આવ્યું હતું કથામાં કે ભગવાન સતત સૌમાં રહીને સૌને અખંડ જોઈ રહ્યા છે, અર્થાત ભગવાન બધામાં અખંડ વૃત્તિ રાખે છે. અને આપણે ભગવાનમાં અખંડ વૃત્તિ છે નહીં, ભગવાનનું આપણામાં સતત ધ્યાન છે, આપણી સતત ભગવાનને સ્મૃતિ છે, પણ આપણને ભગવાનની સ્મૃતિ નથી. દેહની સ્મૃતિ છે, વિષયની સ્મૃતિ છે, માન અપમાનની સ્મૃતિ છે, ધનાધિકની સ્મૃતિ છે, પદાર્થની સ્મૃતિ છે, પ્રોપર્ટીની સ્મૃતિ છે, આપણી કારકિર્દીની સ્મૃતિ છે, મેં આટલું કર્યું આટલું કરીશ હું આમ છું હું તેમ છું એવી બધી સ્મૃતિ છે, પણ ભગવાનની સ્મૃતિ નથી રહેતી નથી થતી, એ મોટી તકલીફ છે. માટે ભગવાનને આપણે મળવાનું છે, જે દી મળીએ તે દી, જે દી બીજું બધું પડ્યું મૂકીને બધી વૃત્તિઓ ભગવાનમાં રાખશું એટલે ભગવાન તો છે જ, બસ એને જ કહેવાય ભગવાન મળ્યા. ભગવાન સાંભળ્યા તો ભગવાન મળ્યા, ભગવાન ભૂલાણા તો ભગવાન ટળ્યા, આટલો ટૂંકો હિસાબ છે. એથી આજના સદવિચાર વાલા ભક્તો, પ્રશ્નોત્તરી. ગોપાલ સ્વામી મોહ કોને કહે છે, કાલની કથામાં આવ્યું હતું સદરુચિ સ્વામી. વિષય માટે જેટલા પુરુષ પ્રયત્ન થાય છે તેટલા મોક્ષ માટે નથી થતા, એનું જ નામ મોહ છે. બહુ સરસ. ભગવાનને પામવામાં આ લોકની પ્રતિકૂળતા ઉપયોગી સાચી થાય છે અને ભગવાનને પામવામાં આ લોકની સાનુકૂળતા અવરોધક સાચી થાય છે કહેવાય છે. અચ્યુતદાસજી, જીવનો એવો ડાળો છે કે સુખ તરફ જ એનું ખેંચાણ થાય છે. આ લોકમાં જેટલું સુખ મળે એટલું જીવ એમાં ખેંચાય છે. દેહમાં મળે, દુનિયામાં મળે, માન સન્માન ખાવા પીવામાં જ્યાં મળે ત્યાં સુખમાં ખેંચાય છે, ભગવાનમાં બંધાતો નથી. એટલે જેટલું આ લોકનું પ્રતિકૂળ હશે એટલો જીવ ભગવાનમાં જોડાય છે. એટલા માટે આ લોકનું પ્રતિકૂળ મળે એ આપણા માટે સારું ગણાય. પણ આપણે તો સાનુકૂળ જ ગોતી છે. જીવને ભગવાનમાં એટલું સુખ મનાયું નથી, જીવ ભગવાનમાં જોડાણો નથી, એટલે આ લોકમાં સાનુકૂળતા ગોતીને એમાં સુખ માની ને એમાં બંધાય છે. બોલો. ભિન્ન બ્રહ્માંડના સુખો સગવડતાઓ સાનુકૂળતાઓ આપણને પ્યારી છે અને ભગવાન આપણને એ બધું આપણી ભક્તિ વગેરેના ફળ રૂપે આપે છે. આપણે એને માણીએ છીએ અને ચોંટીએ છીએ. હવે એક જગ્યાએ ચોંટી ગયા પછી બીજી જગ્યાએ તો ક્યાંથી ચોંટાય,
અને ત્યાં ચોંટવું હોય તો અહીંયાથી ઉખડવું પડે, અને અહીંયા મજા જ બહુ આવે છે એટલે ઉખડાતું નથી અને પણે સોટાતું નથી. જો અહીંયા પીડા થાય, દુઃખ થાય, અપમાન થાય, તિરસ્કાર થાય, કોઈ વાતનું હક ન રહે તો એ ભગવાન મહારાજ 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 કરતાં ભગવાનમાં જોડાય. સમજાણું કે નહીં? ઓલા ગયા ગામના આલા ભગત હતા, બાર પટોળીના, તે સત્સંગી થયા અને સુખી થયા, તે જામી ગયા. પછી તો મહારાજ તેડવા આવે તો કે અત્યારે નહીં. એકવાર મારા તેડવા આવ્યા તા એને છોકરાને કે આતા બહાર ગામ ગયા છે બોલો. પછી મહારાજને એમ થયું કે આને સુખ સગવડતા ને સાનુકૂળતા જામી જવાનું છે. પછી શરીરમાં રોગ મૂક્યો મહારાજે, તે કોઈ વાતનું હક નહીં, નો ખાવાનું પીવાનું દેહની ક્રિયા થાય નહીં, ત્યારે ઘર કુટુંબને ધન પરિવારોમાં ક્યાંથી સુખ મનાય, બધું છે પણ મરી ગયા. એક ભગત મને કહેતો, મને કે ગાય લીધી છે ને તે હવે દૂધ ખવાતું નથી, મને કે દૂજાણું થયું તો એ દૂધ ખવાતું નથી, હું તારા લોકમાં રહેવું એમ. પછી આલાભાઈ મુજાણા અને ભગવાનને પ્રાર્થના કરી હવે મને ધામમાં લઈ જાઉં એમ. ભગવાને એને દુઃખો દેખાડી, એમાંથી વૃત્તિઓ કાઢી, પોતાના સ્વરૂપમાં લગાડીને કલ્યાણ કર્યું. હવે આલા ભગતને ભગવાને જે સુખ સુવિધા સગવડતા વગેરે આપ્યું હતું એ એના માટે સારું હતું, કે ભગવાને એના શરીરમાં ભયંકર રોગ મૂક્યો એ એના માટે સારું હતું? કયું સારું થયું ભાઈ? હા, પ્રતિકૂળતા મૂકી એ સારું, અને આપણે બધા સાનુકૂળતા જ ગોતી છીએ. શરીર મારું બિલકુલ સારું રહેવું જોઈએ, તે સારું રહે છે તે હેત રહે, ને હેત રહે તો ભગવાનમાં વૃત્તિ નહીં જોડાય, કલ્યાણ નહીં થાય, એટલે શરીર સારું રહ્યું. આપણે એમ કહીએ છીએ ને કે શરીર સારું હોય તો ભજન થાય, શરીર સારું હોય તો નકરું બીજું જ થાય, ભજન કાંઈ થતું નથી. આ સમજીને કરી લઈએ તો સારું. એ સારા દેશકાળ અનુસારી કરતી સુખ સમૃદ્ધિ હોય તો છે ને ભગવાન અર્થે કંઈક કરવું જ થાય, તે તો કરીએ જ થાય, ને બધું બીજું જ થાય, બીજું જ થાય. અને ખરેખર તો જ્યારે શરીર સ્વસ્થ હોય, બધી વાતે સાનુકૂળતા હોય, ત્યારે ધ્યાન ભજન બહુ થાય કરવું હોય તો. અને જે દિવસે ચારે કરતી પીડા થતી હોય ને વિટમણાનો પાર ન હોય ને કેટલીક જાતના ડખા ઉપજ્યા હોય ને તે આમ તો ભજન કરવાનું મન થાય, પણ એ કંકાસને ઉપાધિમાં પીડામાં કાંઈ ભગવાનની આરાધના ભક્તિ ધ્યાન થતા નથી બાપા, અને સારા સમયમાં આપણે કરતા નથી. આમ નામ જન્મો કેટલાય ખોઈ નાખ્યા હે, કે નબળા સમયમાં ભજન થતું નથી, અને સારો સમય હોય ત્યારે આપણાથી કરાતું નથી. મારું બેટું ત્યાર તો બીજું જ હુજેશ, બીજું જ તાન ચડેશ બોલો. હારામ હારો જુવાનીનો કાળ, શરીર સ્વસ્થતાનો કાળ, શાંતિનો કાળ, બીજું બધું કરવાનું તાન ચડે આવી દે છે. ભક્તિ ભજનને ધ્યાનનો તાન ન ચડાવતો, આ એક મોટી તકલીફ છે. પછી હાલો કીર્તિ કઠણાઈનું બીજું નામ શાથી છે ભાઈ? કાંઈ લાવ્યું તું? આપણી આબરૂ પ્રસિદ્ધિ કીર્તિ કઠણાઈનું બીજું નામ છે, કિર્કી સો કલંક જાને એવું ભાગવતમાં છે. પહેલાં ઘનશ્યામ ભગતને સાંભળીને પછી વિદેહ સ્વામીને સાંભળ. કીર્તિને લીધે ખૂબ જ દુઃખ સહન કરવું પડે છે, ને કીર્તિ હોય તો સાચવી પડે, આબરૂ ન હોય એને બહુ ઉપાધિ નથી આવતી. હવે વિદેહ સ્વામીને આપો જોઈ શું કહેશ. કીર્તિ આપણને ભગવાનમાં જોડાવા દેતી નથી, સતત એનું સ્મરણ થયા કરે માટે કલંક છે. સાબાશ. કીર્તિમાં એવો ગુણ છે જે આપણી વૃત્તિઓને જગતમાં ફેલાવી દે, હકેલાવા જ ન દે, ભેગી જ ન થવા દે. કોણ જાણે એ ખબર નહીં, એ માન મોટે આબરૂ કીર્તિ પ્રસિદ્ધિ એટલી બધી નડે ભગવાનમાં જોડાવામાં. મારે જે કીધું ને કે કાશી જેટલી વૃત્તિ હોય ને પછી ત્યાંથી તણાઈ આવે ને પછી વડતાલ જેટલી આવે ને પછી ગરડા જેટલા આવે ને પછી ઇન્દ્રિયો ગોલોકમાં ને પછી પાછી વળી ને આત્મામાં આવે, એ કીર્તિ વૃત્તિઓ આપણી ત્યાં સોટાડી રાખે, સાંભળ્યા કરે, એનું મનન થાય, એના વિચાર આવે, ગમે એટલે ભગવાન ન ગમે, બીજું ગમે ને જેટલું એટલા ભગવાન ઓછા ગમે. આ એક તકલીફ છે, માટે કીર્તિ કલંગનું બીજું નામ છે ભાઈ. વિષયાશક્તિ ક્યારે ટળે? કલ વાત આવી હતી
હા બોલો ખેની સાહેબ બોલો. હું આત્મા છું ને મારે વિશે અખંડ ભગવાન રહેલા છે એવી સતત સ્મૃતિ ભગવાનની રહે ત્યારે. સાબસ, હું આત્મા છું એમ માની ભગવાનનો મહિમા સમજી મારે ભગવાન જ જોઈએ છીએ. હું ભગવાનનો અને ભગવાન મારા અને ભગવાન મારામાં સાક્ષાત સતત રહ્યા છે એમ દર્પણે માનીએ અને ભગવાનમાં જ તરબતર રહીએ તો વિષય આસક્તિ ટળે. નિયમની મહત્તા કહો. કાલ નિયમની મહત્તા બહુ સરસ આવી હતી. નિયમિન હોય કીર્તિ મોટી, કોને આવડે છે? નિયમ વિન હોય કીર્તિ મોટી, દિન દિન સો હોય જાવે છોટી, દિન દિન સો હોય જાવે છોટી, ગુરુ અરુભૂપ છે તે રહાય, ગુરુ અરુભૂપ છે તે રહાય, નિયમ સે બળતા અતિ હી પાય, નિયમ સે બળતા અતિ હી પાય, નિયમ સે બળતા અતિ હી પાય, નિયમ સે બળતા અતિ હી પાય. ભગવાન સ્વામિનારાયણે ભુજમાં જગજીવનના યજ્ઞમાં આ વાત કરી કે નિયમ વિના ભલે બહુ મોટી કીર્તિ તમારી હોય તોય તે ધીમે ધીમે બધી ઘટી જાય છે, છોટી થઈ જાય છે, માણસના મનમાંથી તમારું વજન ઉતરી જાય છે. માટે નિયમમાં રહો. મન ફાવે એમ નહીં કરવું બાપા, બંધારણ માર્યો. નિયમ એટલે એક પ્રકારનું માપ, નિયમ એટલે કે નક્કી કરેલી બાબત, તેને વળગી રહ્યો. અને જો એમ ન રહો તો ગુરુ ભલે હો, મોટા ધર્માચાર્ય હો તો શું, કે મોટા રાજા હો તો શું, તમારી આબરૂ જાશે જાશે જાશે. આબરૂ નિયમમાં રહો છો એટલે છે. ગાદી ઉપર બેઠા છો એટલે આબરૂ છે એવું નથી, નિયમમાં રહો છો એટલે છે. મોટી ઉંમર થઈ ગઈ છે તેને લઈને આબરૂ છે એવું નથી, નિયમ પાળો છો તેથી તમારું માન છે. બહુ ભણ્યા છો એટલે તમારી આબરૂ છે ને માન છે એવું નથી, નિયમિત જીવન જીવો છો એટલે તમારું વજન છે. કેમ જે બધાય નિયમ છે બળતા પામે છે. નિયમ ગયા તો વજન જાય, ફેર પડે જ નિયમ કાંઈ. બળતા કે કારણ નિયમ કહાવા, નિયમ વિન બળતા નહીં પાવા. ભાઈ મોટાઈનું કારણ નિયમ છે, નિયમ વિના મોટાઈ ન મળે અને મળી હોય તોય ન રહે. પછી ગમે તા ધમપસાડા કરે, રાડ્યું નાખે, ઝઘડો કરે, બાધે બધાને મૂરખ કે અને જે કહેવું કે હે કોઈ મને ગણતા નથી માનતા નથી, હું તમે સમજો છો મારી કોઈને કાંઈ માધ્યમ નથી વજન નથી, નો જ રહે માધ્યમ વજન, ઉલ્લી નેઠા પડો તોય ન રહે. નિયમમાં રહો હવ ને વજન રહેશે. વ્યવહાર કરે નિયમકો કરી ત્યાગા, તાકુ અંત્ય દુઃખ આવે અથાગા. જે માણસ નિયમનો ત્યાગ કરીને વ્યવહાર કરે છે એને અથાગ દુઃખ આવે છે. વ્યવહારના બી નિયમ હોય છે, એ પ્રમાણે જ વ્યવહાર થાય, એ જ પ્રમાણે લેતી દેતી થાય, બોલ્યા પ્રમાણે આ બધું પાળવાનું હોય છે. બે દિવસ કહીને માગી વસ્તુ લાવીએ ને મહિને દઈએ નહીં તો આબરૂ જાય. ફરી વાર કોઈ વસ્તુ ન આપે. આ બધી નાની મોટી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. તો આપણું હવ ને દિલથી વજન રહે. બાકી તો કોઈ રાજા હોય અને હાવ નિયમ વગરનો હોય તો એ પ્રજાએ એને માથું નમાવવું પડે, પણ દિલ કાંઈ નમે નહીં, કેમ જે દિલમાં એ રાજા ગમે નહીં. એવું થાય માટે દિલમાં રાજ કરવું હોય કોઈએ તો એણે નિયમોને બરાબર સાવધાનીપૂર્વક પાળવા જોઈએ. સત્પુરુષની વાતો કોને સુખદાયી અને કોને વિષ સમાન લાગે છે? તો ઓલા છોકરાને દેવીજીવોને સુખદાયી લાગે છે અને આસુરીજીવને ઝેર જેવી લાગે છે. આસુરીજીવોને સત્પુરુષની વાતો ઝેર જેવી લાગે છે. લ્યો સાંભળો. હા માયું,
હવે આપણે 12મું પુર તરંગ 33મું આવ્યા છીએ. દિવાનના યજ્ઞની નિષ્ફળતા અને ત્યાંની પદભ્રષ્ટતા થઈ. આ તરંગમાં 1 થી 40 ચોપાઈ સુધી ઉપદેશ મિશ્રત લીલા છે. શ્રી હરિએ ભુજ નરેશમાં પ્રવેશ કરી યજ્ઞ બંધ કરાવ્યો. દિવાને ત્યાંના મિત્રોને પત્ર લખ્યા. શ્રી હરિ પોતાને મુકામે આવ્યા. ભુજના દિવાન જગજીવને યજ્ઞ કર્યો હતો અને મહારાજને ત્યાં તેડાવ્યા હતા. મહારાજે તેને બકરા વગેરે નહીં મારવાનો ઉપદેશ કર્યો, પણ એ લોકોએ કાંઈ વાત માની નહીં એટલે મહારાજ ત્યાંથી ઊભા થઈ ઉતારે આવતાર્યા. મનમાં અતિ ઉદાસ થઈ ગયા. જીવ પ્રાણી માત્રના ઉપર દયા કરનારા અને તેમનું પાલન કરનારા શ્રીહરિ ભુજના રાજા ભારમલજીના દિલમાં પ્રવેશ કરી ગયા. પછી જુઓ, હવે શ્રીહરિ જ્યારે ભુજ નરેશના દિલમાં વિશેષપણે વસ્યા ત્યારે તે મહારાવે વિચાર કર્યો, આ દિવાન તો ઉન્મત્ત થઈ ગયો છે, છેવટે તે અનેક પ્રકારે બધાનું બગાડશે. પછી મહારાવે ફતેહ મમેદ નામના પોતાના લશ્કરી અધિકારીને બોલાવીને કહ્યું, તમે અત્યારે દિવાન યજ્ઞમાં હોમમાં જે બકરા વગેરે પ્રાણીઓને લાવ્યા છે તેને છોડાવો, જાઓ ફતેહ મમેદ, આ કામ તમારે કરવાનું છે. પછી ફતેહ મમેદ સશસ્ત્ર સૈનિક કર રક્ષકોની ટુકડી લઈને ત્યાં ગયા. પશુઓને અજમુવા કર્યા હતા એટલામાં જ તે પશુઓને છોડાવી નાખ્યા. ફતેહ મમેદ અને દિવાનને પરસ્પર થોડું યુદ્ધ પણ થયું. પછી તેણે જવના લોટમાંથી પશુ બનાવ્યા અને તેને યજ્ઞમાં હોયમાં આ રીતે જગજીવન મહેતાએ યજ્ઞ તો પૂરો કર્યો, પણ મનના બધા સંકલ્પો અધૂરા રહી ગયા. આમ થવાથી ભુજની બધી નગરવાસી પ્રજા મહારાવના ઉપર ખૂબ જ રાજી થઈ. બહુ સારું કર્યું, એક પાપરૂપ તમે મોટું નકામું કામ અટકાવ્યું. તે દિવસે રાજા અને દિવાનના મન જુદા પડી ગયા. ત્યારથી બધી પ્રજા સુખી થઈ. જોયું, અમુકના મન જુદા પડી જાય ને તો આખી જ પ્રજા સુખી થાય. બોલો, અમુક રાજા અને પડખે ચડી ગયેલા દિવાન બેના મન એક થઈ ગયા હોય ને તો બધા પીડાય વાહિલાવાળા. કાંઈક પ્રસંગ બને, ઘટના ઘટે અને એના બેના મન નોખા પડી જાય ને તો બધા સુખી થાય. ત્યારથી બધી પ્રજા સુખી થઈ અને દિવાન તરફનું દુઃખ ટળી ગયું. રાજાને જ્ઞાન થઈ ગયું એટલે દુઃખ ટળી ગયું અને મહારાજ એમાં પ્રવેશ્યા નહીં. એને વધારે બરાબર વિચારો આપ્યા અને આ બધું ભગવાને કરાવ્યું. છેવટ ભગવાન સિવાય કોઈ આપણું સારું કરી શકે નહીં. પરમાત્માને શરણે સર્વભાવે જાવું. રાજાને પણ દિન પ્રતિદિન દિવાન ઉપર શંકા રહેવા લાગી. હવે આંખ ખુલી ગઈ અને તે પછીથી તેના ઉપર સ્નેહભાવ પણ ઓછો થઈ ગયો. રાજાએ 2-3 વાર દિવાનને દંડ પણ કર્યો. દિવાનના મિત્ર જે બીજા દિવાનો હતા તેઓ ઘણા મોટા અને શક્તિશાળી હતા. તેના મિત્રો મારવાડ દેશથી લઈને કોકણ દેશ સુધીમાં હતા, લ્યો, અને દ્વારકાથી લઈને સોનગઢ સુધીમાં હતા. તે લોકોનું સમાજમાં અને દેશમાં ભારે વર્ચસ્વ હતું. જગજીવનના મિત્રો આવા હતા. બોલો, આટલી જગ્યામાં વિસ્તાર આવીને પડ્યા હતા. આ પહેલાં પણ તેઓએ મળીને શ્રીહરિનો ઘણો દ્રોહ કર્યો હતો, જગજીવનને અને એના મિત્રોએ. જૂનાગઢનો રંગીલદાસ દિવાન, વડોદરાનો બાબા સાહેબ, અમદાવાદનો સેલુકર સુબો અને જગજીવન પોતે આ ચારેય મહાદ્રોહી હતા સ્વામિનારાયણ ભગવાનના સત્સંગના. અને અંતે કાગડા કૂતરાના હાલે આ મર્યા હતા. બધા દ્રોહનું ફળ એણે ભોગવવું પડ્યું હતું. જગજીવનની દ્રષ્ટિમાં જેમ આવે તેમ તે પોતાના મિત્રોને વર્ષો વર્ષ કાગળપત્ર લખતો રહેતો હતો. જોયું તમે આની આ કળા? કાગળપત્રથી આ કુસંગનો ફેલાવો કર્યા કરતો. આપણે કેમ કાગળપત્રો લખી લખીને સત્સંગ કરાવીએ? મહારાજે બહુ પત્રો લખ્યા છે સત્સંગમાં. નિયમ પ્રકરણ બદલ્યા અને ખૂબ લોકોને પત્ર દ્વારા પોષ્યા, સત્સંગ કરાવ્યો, હારા સુધાર્યા. એમ જગજીવને મહારાજની નિંદાના કાગળ લખીને કુસંગ બહુ કરાવ્યો. હા ભાઈ, આ એકની એક વસ્તુ છે. કુસંગ એનાથી થાય ને સત્સંગય થાય. ફોનથી સત્સંગય થાય ને કુસંગય થાય કે ન થાય? ઇન્ટરનેટથી સત્સંગય થાય ને કુસંગય થાય. આવું છે. કાગળ લખતો રહેતો. તે એવી વાત લખતો કે જેનાથી તે બધાને શ્રીહરિનો અવગુણ અભાવ આવે. તે એવું લખતો કે સ્વામિનારાયણ આ દેશના કાઠી દરબારોને પોતાના શિષ્ય કરે છે. તેને બોધ કરીને તેની પાસે અરે ઇન્દ્રના ઘરમાં પણ ન હોય એવી રૂપાળી નારીનો ત્યાગ કરાવી દેશ સ્વામિનારાયણ. આ નારીમાં બહુ રસવાળો માણસ હતો એટલે આવી વાતો બહુ કરશે કે સ્વામિનારાયણ પોતાના હરિભક્તો પાસે ઇન્દ્રના ઘરમાં ન હોય એવી નારીનો પણ ત્યાગ કરાવી દેશે. તે પુરુષને સ્ત્રીનો એટલો બધો અભાવ લાવી દેશે, એટલો બધો અભાવ લાવી દેશે
કે ઉલટી થયેલા અન્નની જેમ ફરીને તેનો ભાવ થાય જ નહીં. તે રીતે સ્ત્રીની પાસે પુરુષનો ત્યાગ કરાવી દેશ. ત્યાગ કર્યા પછી તે સ્ત્રી કરોડ વાતે પણ પુરુષમાં રાગ કરતી નથી, હામુ જોતી નથી. નારી અને નરના યોગથી આ આખા સંસારની વૃદ્ધિ થાય છે. સ્વામિનારાયણ એમાં જ બધો ભંગ કરે છે. ભલે બીજા સારા સારા ભોગોને પણ વિષ કરતાં અધિક દુઃખરૂપ દેખાડે છે. તેમના ઉપદેશથી લોકો પાતાળથી પ્રકૃતિના લોક સુધીના સારા ભોગ સુખ તરફ ફરીથી પગ માંડતા નથી, એવો એમને ભોગ સુખમાં દોષ દેખાઈ આવે છે. સ્વામિનારાયણના સંગથી આવા બધા માણસો ઉદ્ભા થાય છે કે ક્યાંય વિષયમાં મારા રસ લેતા નથી. કચ્છ દેશમાં અને ભૂતનગરમાં જેને જેને એનો ઉપદેશ લાગી ગયો છે, એવા ચારેય વર્ણમાં રહેનારા હજારો સુબુદ્ધિમાન લોકો તેમના શિષ્ય થયા છે. પછી તેઓ બીજા મતોને તો નકારા જાણે છે, તેમના મતને તેઓ સત્સંગ કહે છે અને તેના સિવાયના ને કુસંગ દેખાડે છે. બીજા મતમાં જે ગુરુઓ છે તેઓ સંસારની વૃદ્ધિ કરાવે છે. બિચારા બહુ હરાશ, જે રીતે પ્રજા ઉત્પન્ન થાય તે રીતે ધર્મ ચલાવે છે. તેમના જેટલા નરનારી શિષ્ય હોય તે બધા ભેળા મળીને બેસે છે. તેની સ્ત્રી ચાહે તે રીતે ચાલે વર્તે, તેની કોઈને કોઈના ઉપર ઈર્ષા થતી નથી, એવા ઈર્ષા વગરના છે. પોતાની પત્ની બહેન પુત્રીને ગુરુની સેવા કરવા રાખે, જે ગુરુની સેવા ન કરે તેને દુર્બુદ્ધિ કહે છે. કદાચ સ્ત્રી પર પુરુષના સમાગમથી ઘરમાં ઘણું ધન લાવે તો તે સ્ત્રીને રિદ્ધિ સિદ્ધિના સમાન સમજે છે, અને જે સ્ત્રી એવી ન હોય તેને અસિદ્ધિ માનવામાં આવે છે. કોઈ પુરુષ કે સ્ત્રી પારકા ઘરમાં પેસે અને તેની વાત જો ચોતરે ચબૂતરે ખુલ્લી ચર્ચાવા લાગે તો તે પુરુષ અને સ્ત્રી રાજાને અને રાજાના કર્મચારીને છાની રીતે ધન આપી દેશ. જેવો માણસ તેવું ધન આપે તેમાં તો કોઈ ના તો ક્યારે કહે જ નહીં. આ રીતે સ્ત્રી અને પુરુષ બંને દ્વારા રાજાને પુષ્કળ ધન મળે છે. બીજા બધા મતપંથોને લઈને અત્યારે જે જે નરનારીઓ સત્સંગી થયા, સ્વામિનારાયણના થયા, તેમણે બધા વ્યસન અને ફેલ છોડી દીધા, એટલે તેઓ ક્યારેય ગુનામ માળા આવતા નથી. ગુનામ આવ્યા વિના એમને દંડ કેમ કરવો? એટલે સત્સંગીની પાસેથી રાજાના ઘરમાં મારા બેટાનું એક રતિભાર પણ ધન આવતું નથી. આવા કાગળ લખે છે. આપણે ચાલી ખોટ જ છે. આ સ્વામિનારાયણના સત્સંગ વધે એમાં જેટલા સત્સંગી થાય છે તે બધા ભાનુભવાઈ થતા હોય ત્યાં જોવા પણ જાતા નથી, તેથી તેઓ ભાનુભવાઈમાં પણ ક્યારે ધન આપતા નથી. ડુંગળી લહણ હિંગ તમાકુ ઓફીણ ગાંજો એ બધા જે ફેલ માત્ર છે તેને સત્સંગી જરાય કરતા નથી. જે સત્સંગી થયા હોય તેઓ ફેલ નહીં કરતા હોવાથી તેમનું ધન બીજાના ઘરમાંય લેશ માત્ર પણ જાતું નથી, એના ને એના ઘરમાં રહે છે. તેમને સ્વામિનારાયણ આવો ઉપદેશ કરે છે. તે સહજાનંદ સ્વામીના જે સંતો બ્રહ્મચારી અને સંન્યાસી કહેવાય છે તેઓ સ્ત્રી માત્રનો દૂરથી ત્યાગ કરીને ચાલે છે. તેઓ બધા સ્ત્રીની સામે ક્યારેય જોતા નથી અને આંખોથી નારીના મુખને પણ દેખતા નથી. સ્ત્રીઓ જે કીર્તન ગાતી હોય કે મુખથી કથા વાર્તા કરતી હોય તેને તે સંતો ક્યારેય પોતાના કાનથી સાંભળતા નથી. પોતાના મુખથી નારીના ક્યારેય વખાણ કરતા નથી. તેઓ બધા સ્ત્રીને મળવાનો મનમાં ક્યારેય સંકલ્પ પણ કરતા નથી. તેઓ નારીથી પાંચ હાથ દૂર ચાલે છે. જો નજીક ચલાઈ જાય તો પોતે વ્રત પ્રાયચિત કરીને બીજાને ખોટા દેખાડી દેશે, બીજાને ખરાબ દેખાડવા સારું આવું બધું પાળે છે. કોઈ ચિત્ર કાષ્ટ કે પથ્થરમાં કોતરેલ નારીનું મુખ પણ નિહાળીને દેખતા નથી. ક્યારેક સ્વપ્નમાં ભૂલથી એ નારીનો યોગ થઈ જાય તો જાગ્યા પછી એક દિવસ ઉપવાસ કરે છે અને ફરાળની પણ આશા રાખતા નથી. તે સ્વામિનારાયણની આવી તો વાતો અપાર છે, તેનો કહેવાથી કોઈ પાર આવતો નથી. જો તેમાં ભૂલચૂક થાય તો તેઓ એક એક ઉપવાસ કરે છે. હરેક નિયમોમાં જો કાંઈ ભૂલચૂક થઈ જાય તો તે પ્રત્યેક ભૂલમાં એક એક ઉપવાસ અલગ અલગ કરીને પ્રાયચિત કરે છે. આવું તેમનું બધાનું દઢ વર્તન છે, એમનું માનવું છે, એમની ટેક છે. દેહની જે જે ક્રિયાઓને તેઓ કરે છે તેમાં એક પણ ક્રિયા નિયમ વિનાની હોતી નથી, અને તેમના નિયમોને લીધે જ નિયમ વગરના ભેગદારીઓને તેમણે દૈવત વિનાના કરી દીધા છે, દેખાડી દીધા છે. તેમના સત્સંગ સિવાયના ચારે વર્ણના અને ચારે આશ્રમના લોકોને અને બધા જ મતપંથોને તેમણે દૈવત રહિત કરી દીધા, સમાજમાં ખુલ્લા પાડી દીધા. તે ભુજના દિવાન જગજીવન મહેતાએ આવા તો અનંત પત્ર દૂર દૂર દેશોમાં બધી જગ્યાએ લખ્યા હતા અને તેણે શ્રીહરિનો બધા જ દેશોમાંથી બહિષ્કાર કરાવવા માટે અનંત ઉપાયો કર્યા હતા. આ જગજીવને કેટલો બધો ઝીણો અભ્યાસ કર્યો સ્વામિનારાયણ ભગવાનને એના સાધુના જીવનનો વર્તનનો સમજણનો. જોવો ખરા, એક દ્વેષી હોય એ કેટલું બધું બીજાનું ઝીણું ઝીણું જોજો કરે, પોતાનું કરે નહીં.
આવું બધું દેખ્યા પછી ભુજના મહાર આવે એટલે કે ભુજના રાજાએ તે દીવાનને અત્યંત દુષ્ટ સમજીને તેના અધિકાર ઉપરથી તેને દૂર કર્યો. કારણ કે છેવટે તો બધું ભગવાન શ્રીહરિનું ધાર્યું થાય છે. એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના દ્વાદેશપુરમાં દીવાનના યજ્ઞની નિષ્ફળતા અને તેની પદભ્રષ્ટતા કહી એ નામે 33મો તરંગ સમાપ્ત થયો. પૂર 12મો તરંગ 34મું શ્રીહરિના સુયશથી ચીડાયેલા દીવાનનું કાવતરું 1-7 પૂજન લીલા, 8-20 ભુજના ભક્તોની સ્તુતિ પ્રાર્થના, 21-26 મૂર્તિની મોહકતા, 27-39 દીવાને કપટ યોજના કરી. ભુજનગરમાં હરિભક્તો ઘણા શ્રદ્ધાપૂર્ણ ભાવથી શ્રીહરિને ઘેર ઘેર લઈ જતા અને વિવિધ પ્રકારના થાળ કરાવીને જમાડતા. જેટલી જાતના પકવાન કહેવાતા હોય, જે જે મેવા કહેવાતા હોય અને વિવિધ પ્રકારના સ્વાદુ સારા ફળ હોય તે બધું શ્રીહરિને પ્રેમથી જમાડતા ભુજવાળા. શ્રીહરિ સૌથી વધારે તો ત્યાં લીલી ઘેવર જેવી દ્રાક્ષ ખૂબ જ જીમ્યા હતા, જેનો ગણતા પાર આવે તેમ નથી. અપારની વાત અપાર જ રહે છે. બધા ભક્તો કેસર મેળવેલું ચંદન ઘસીને તૈયાર કરતા અને શ્રીહરિના બધા અંગો ઉપર તેને ચરચતા હતા, ફૂલના હાર પહેરાવતા, તે રીતે જ ફૂલના બાજુ ટોપી અને ગુચ્છ પણ પહેરાવતા હતા. બંને કાન ઉપર ફૂલના ગુચ્છ ધરાવતા, એક મોટો ગુચ્છ જમણા હાથમાં આપતા, ધર્મના લાલ શ્રીહરિ પીતાંબર પહેરતા અને ડાબા હાથમાં સારો રૂમાલ રાખતા, ચરણોમાં અનુપમ ચાખડીઓને પહેરતા, તેને દેખીને મોટા રાજાઓને મોહ ઉપજતો તો પછી બીજા સામાન્ય માણસને મોહ થાય એમાં શું આશ્ચર્ય છે. એવા સ્વામિનારાયણ રૂપાળા મોહકને લાડીલા લાગતા. આમ તે વખતે વિવિધ પ્રકારે પૂજા કરીને ઘણા પ્રેમથી કપૂરથી આરતી ઉતારતા તે હરિભક્તો પછી બંને હાથ જોડીને વારંવાર સ્તુતિ કરતા. હે મહારાજ, હવે સ્તુતિ આવે છે. સ્તુતિ કેવી કરતા? તુમારી માયા કહાવત જેતી, તુમારી માયા કહાવત જેતી, હમ નહીં જાનત હૈ તે, ભક્તો ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણની સ્તુતિમાં પરમાત્માની માયાનું પ્રબળપણું બતાવે છે. માયાનો મહિમા ગાઈશ, માયાનો મહિમા ગાઈને ભગવાનનો મહિમા કહેશે. હે મહારાજ, આપની જેટલી માયા કહેવાય છે તેને અમે પૂરી જાણતા પણ નથી, તો તમને ક્યાંથી જાણીએ? બ્રહ્મા ઇન્દ્રાદી દેવો જેવા પણ તેમાં વારે વારે મોહ પામ્યા છે તો અમારા જીવન હું ઠેકાણ? તમારી માયાને ભલા કોણ જીતે? નારદજી આપનું મન કહેવાય છે, છતાં માયાએ તેમને ખૂબ જ નચાવ્યા. સુખદેવજી જન્મથી જોગી કહેવાતા પણ માયાએ તેનો પણ પરાભવ કર્યો હતો, ક્યાંય સાંભળ્યું નથી. પણ હવે કાંઈક હશે, યા તો હવની હારે હારે નામ લખ્યું છે. પરાશર, ચ્યવન, સ્વભરી, ઋષ્યશૃંગ અને ગૌતમ એ બધાને માયાએ ભારે ફજેત કર્યા હતા, એમ 14 ભુવનના નરનારીઓ જાણે છે. અક્ષરને પણ જ્યારે માન આવે છે ત્યારે તરત જ તેને પણ માયા લોપે છે. હમજા જેવો પોઈન્ટ એવો, જો અક્ષરને માન ન આવે તો માયા એને અડી જ ન શકે. આપણે બધાય અક્ષર છીએ, જો માન ન આવે તો, અને માન આવ્યું એટલે આપણે બધાય દેહ થઈ ગયા, અને જેવા દેહ થયા એવા માયાએ ઝાલી જ લીધા હોય, ફેર પડે જ નહીં. આવી વાત દિમાગ મેં, આપની માયા આવી બળવાન છે. આમ માયાના ગુણ ગાયા. હે પ્રભુ, આપની માયા આવી બળવાન છે, અક્ષરને આમ નથી અડી શકતી. પણ જો એને માન આવે, કોઈ વાતનું પોતામાં શ્રેષ્ઠપણું મનાય, તો પકડી લે માયા, તરત જ પકડી લે. આપણે પણ આ વાત ધ્યાનમાં લેવી, ક્યારેય કોઈ વાતનું, કોઈ ગુણનું, આવડતનું મનમાં માન ન આવવા દેવું, શ્રેષ્ઠતા પેદા ન થવા દેવી. હાવ દાસના દાસને નાના થઈને રહેવું તો માયા આપણને પીડી નહીં શકે.
જ્યારે કોઈ પણ સારા ગુણનું માન આવે છે ત્યારે તરત જ આપણામાં ભૂંડા ઘાટ ને કામની પીડા પરમેશ્વર ચાઈન મૂકે છે, સીધા કરી દેવા. એટલે ડાયા થઈને નિર્માની થઈને વળી પાછા હવની સેવામાં લાગી જઈ, નહીતર પાછું વાયડાઈને રોબ માંડીએ કરવા. જાતના જીવ ખરાક નહીં એટલે આપણને કેટલુંક સહન થાય આ બધું. આપણી માયા આવી બળવાન છે તેથી યથાર્થ રૂપમાં કોઈના જાણ્યામાં આવતી નથી. અત્યારે આપે મનુષ્ય ધારણ કર્યો છે તેથી આપ મનુષ્યના જેવા ચરિત્ર કરો છો, તે આપના ચરિત્રોમાં અમને ક્યારેય મોહ ન થાય એવું અમે માગીએ છીએ. હેંગ એવું અમે માગીએ છીએ. જે જે લીલા કરો તમે લાલ, તેને સમજવું અલૌકિક ખ્યાલ, ક્યાંય બંધન ન થાય, મોહ ન થાય. જેટલા શાસ્ત્ર માત્ર છે તે બધા આપે કરેલા તમામ ચરિત્રોને દિવ્ય કહે છે. બધા જ શાસ્ત્ર આપના ચરિત્રોને તમામને દિવ્ય કહે છે. હે પ્રભુ, આપના જન્મથી આરંભીને અત્યાર સુધીના જેટલા ચરિત્રો છે, જેટલા ચરિત્રો છે તેમાં અમને કાયમ દિવ્ય બુદ્ધિ જ રહે, બસ દિવ્ય બુદ્ધિ જ રહે એવી અમે વારંવાર વિનંતી કરીએ છીએ, માંગણી કરીએ છીએ. એવી ઊંચી સ્થિતિ માટે આપણને વારંવાર પ્રાર્થીએ છીએ. જેટલા માયાના ગુણ છે તેમાં અમે ડૂબેલા છીએ, તેને લીધે અમને પૂરી રીતે બધું હૂજતું નથી. ડૂબેલા ક્યાંથી હૂજે? પરંતુ અમને આપ મળ્યા છો તેથી અમે અધિક ભાગશાળી થયા છીએ. અમારું હારું જમા પાસું જો કાંઈ હોય તો તમે મળ્યા, એ બાકી અમારામાં કાંઈ જોવા જેવું છે નહીં. મનુષ્યને ચિંતામણીનો સુયોગ થાય અથવા કલ્પવૃક્ષનો સુયોગ થાય તો તેને વિવિધ પ્રકારના જે જે રોગ દુઃખ હોય છે તે તેના સુયોગથી તરત જ મટી જાય છે. કેમ છે? કલ્પવૃક્ષ અને ચિંતામણીનો પ્રભાવ જ એવો છે અને મનુષ્ય તરત જ સારો થઈ જાય છે, નિરોગી થઈ જાય છે. હે પ્રભુ, હે સંસારના ભયને ટાળનારા સુંદર શ્યામ, ચિંતામણી અને કલ્પવૃક્ષ કરતાં પણ મહાન એવા આપ અમને મળ્યા છે, તો હવે અમારી નબળાઈને રોગ ક્યાંથી રહેશે? હે, આપના જે જે મનુચરિત્ર હોય તે બધાને દેખીને અમને તેમાં ક્યારેય મોહ ન થાય એવો હે ધર્મ કુંવર અમને વર આપો. વાહ! પછી તે હરિભક્તોનો શુદ્ધ ભાવ દેખીને શ્રી હરિએ સૌને તે વર આપ્યો. જાઓ તથાસ્તુ. આમ ભુજવાળા ફાવી ગયા. સમગ્ર સુખના ધામ અને કરુણાના સાગર એવા સહજાનંદ સ્વામી શ્રી હરિ પ્રસન્ન થઈને બોલ્યા, મારી માયા અનંત પ્રકારની છે અને અનંત રૂપ ધરીને રહી છે. અત્યારે જે જે મારા આશ્રિત થયા છે તેમને તે માયા ક્યારેય મોહ પેદા નહીં કરે. મારી માયા અનંત પ્રકારની છે અને અનંત રૂપ ધરીને રહી છે. અત્યારે જે જે મારા આશ્રિત થયા છે તેમને તે માયા ક્યારેય મોહ પેદા નહીં કરે. હરિભક્તોને આવો વર આપીને શ્રી હરિ તરત જ ત્યાંથી ચાલતા થયા. આમાં ચાલાકી રાખી કે અત્યારે જે મારા આશ્રિત થયા છે તેમને માયા મોહ નહીં પમાડે, પછી કોઈ આશ્રિત થાય એની જવાબદારી નહીં. તે સમયે શ્રી હરિ રાજમાર્ગ પર ચાલ્યા. હાલો શ્રી હરિ ત્યાંથી ચાલતા થયા અને રાજમાર્ગ પર ચાલ્યા. મૂર્તિ અપરંપાર સુહામણી લાગતી હતી. જેટલા નરનારી મૂર્તિના દર્શન કરતા હતા તેમના નેત્ર તેનાથી તૃપ્ત થતા જ નહીં ને. શ્રીના અંગો ઉપર કેશરયુક્ત ચંદન ચર્ચ્યું હતું. ધ્યાન કરો, છેલ છબીલા અને નટવર શ્રી મોહક રૂપમાં સુહામણા લાગતા હતા. બધા અંગ અત્તર અને પુષ્પથી ભર્યા ભર્યા હતા, તેથી શ્રી હરિના ચાલવાથી સુગંધનો કોઈ પાર ન રહ્યો. બધી બજાર સુગંધથી છવાઈ ગઈ. ત્યારે ઘણા ભમરાઓ ગુંજરાઓ કરવા ત્યાં આવી ગયા હતા. મોટા મુનિવરો ભમરાના રૂપમાં અનુપમ અને સર્વોત્તમ યશોગાન કરવા લાગ્યા. પૂરના જેટલા મનુષ્યોએ શ્રીહરિના દર્શન કર્યા તેમાં કોઈ પણ મોહ પામ્યા વિના રહ્યા નહીં. આવા મોહિલા મહારાજ ભુજની બજારમાં આવ્યા જતા હતા ત્યારે સૌ પરસ્પર એમ કહેતા, ઓહો, આવી મૂર્તિના દર્શન અમે ક્યારેય કર્યા નથી. આ બ્રહ્માંડની અંદર જેટલા દેવો કે મનુષ્યો રહ્યા છે તેમાં આમના જેવા કોઈને અમે ક્યારેય દેખ્યા કે સાંભળ્યા નથી. આ તો અપૂર્વ છે. એવા આ શ્રીહરિ અહીં પધાર્યા છે. ઓહો, ઘેર ઘેર નર અને નારીઓ બધા જ એ રીતે વખાણ કરતા. તેને સાંભળીને બધા અસુરો એકદમ કોપી ઉઠ્યા કે આટલા બધા સ્વામિનારાયણના વખાણ શું કરો છો બધા? વિપ્રજ્ઞાતિના તે અસુરો ધન મેળવવાની આશાથી વિપ્રજ્ઞાતિની બે કન્યાઓને રોજ દીવાનની પાસે મોકલતા હતા. એમ આ લોકોએ ધન માટે બે કન્યાઓને દીવાન માટે મોકલીને બગાડી નાખેલી હતી. તે બે કન્યાઓ હોળહોળ વર્ષની અને અતિ રૂપાળી હતી. તે બંનેને બોલાવીને દીવાને હુકમ કર્યો,
સાંભળો, બંને સુંદરીઓ જેને લોકો સ્વામિનારાયણ કહે છે, આ ભુજમાં લોકો તેમને બહુ માને છે. બીજા દેશોમાં અને શહેરોમાં પણ તેમને માનનારા લોકોનો કોઈ પાર નથી. તેમના જે સંતો કહેવાય છે તે બધા નારી અને ધનથી અત્યંત આઘાર્યા છે અને માળા એમની નિંદા બહુ કરતા હોય છે. દુનિયામાં જેટલા મતપંથી ગુરુઓ છે તે બધાના મૂળ એમણે ઉખેડી નાખ્યા છે. તે સ્વામિનારાયણના સત્સંગી શિષ્ય નરનારીઓ એક સ્વામિનારાયણને જ માને છે, તેનાથી અધિક કોઈને કહેતા નથી. એક તેમને જ મોક્ષનું કારણ માને છે, શ્રી કૃષ્ણ અને રામચંદ્રજી. તેનાથી કોઈ અધિક મોટો અવતાર નથી. સાંભળ્યું તમે ભાઈએ? હા, દસે અવતારનું કારણ પણ તે બંને જ બધા પુરાણમાં કયા છે. પણ જે સ્વામિનારાયણના સત્સંગીઓ છે તેઓ તો શ્રી કૃષ્ણ અને રામચંદ્રનું કારણ પણ સ્વામિનારાયણ છે, એમ કહેશ માળા. આ જગજીવને કેટલું બધું ઊંડું તપાસ્યું છે. આ વાતની તો કેટલાક સત્સંગીને સાધુને નથી ખબર, એની એને ખબર છે કે સ્વામિનારાયણને સ્વામિનારાયણ સત્સંગીને સાધુ આમ કહે છે. જો તે સ્વામિનારાયણ સ્ત્રી અને ધનથી ચલાયમાં ન થાય તો તેમને સૌનું કારણ કહેવાય. બોલો, તમે બે સ્વામિનારાયણ પાસે જાઓ, તમારા ન ફસાય ને તો એ સર્વોપરી હાચા. કદાચ તેઓ સ્ત્રી અને ધનથી ચલિત ન પણ થાય, કેસ હાલો ન થાય તો એ હું તો તેમને નહીં જ માનું. હા, ન ચલિત થાય તે સર્વોપરી હાચા, પણ હું તો નહીં જ માનું ભાઈ. સર્વનું કારણ હોય તોય ભલે, કેમ તમે નહીં માનો? એ ભાઈ, શક્તિથી અધિક હું કોઈને માનતો નથી, બસ. એટલે હા, મેં હું છે હું ને એ નહીં જોવાનું, મેં માન્યું હા શું મારા માટે. ઘણી જગ્યાએ આવું જ હાલતું હોય, તમે હાસા ખોટા કાંઈ લેવા દેવા નહીં, અમારો કક્કો હાસો, એમ આ દીવાનને એનો કક્કો હાસો. હું શક્તિથી કોઈને અધિક માનતો નથી, એક શક્તિથી જ આખું બ્રહ્માંડ ઉપજે છે અને બીજા બધા અવતારો થાય છે તે શક્તિથી જ થાય છે. કોઈ પણ છે તે શક્તિથી અધિક પણ નથી અને તેનાથી બહાર પણ નથી. જગતમાં જેટલી નારી કહેવાય છે તે બધીને અમે શક્તિ માનીએ છીએ. પત્ની, માતા, પુત્રી કે બહેનના રૂપમાં રહેનારી નારી, ફૈબા, માસી, કાકી, માસી, સાસુ, ભાભી, હાળી અને વેવાણી, એ બધાના રૂપમાં રહેલી નારી તે શક્તિરૂપ જ છે. નારીરૂપ શક્તિમાંથી અનંત નરના જન્મ થાય છે ભાઈ, બીજે જ થાય છે. અને અનંત અવતારો પણ વારંવાર તે શક્તિમાંથી જ પ્રગટ થાય છે. શિવ અને શક્તિ એ બંને દેહ અને જીવની જેમ ભેળા મળેલા છે અને એકરૂપ છે. શક્તિનું સ્થાન અકલ્પ છે, આ વાત કોઈના કળામાં આવે નહીં. અત્યારે અલગ અલગ સ્થળે રહેલા અમે ચાર દીવાન જ આ વાતને સમજીએ છીએ. ગુપ્ત જ્ઞાન એકબીજા પત્ર વ્યવહારથી જાણીએ છીએ, બાકી કોઈ જાણતું નથી. જગતમાં કોઈને તેની ખબર નથી. ગ્રંથ કૌલાગમના તત્વને સમજ્યા વિના બધા અંધ છે. અમે તો કૌલાગમ ભણેલા છીએ એટલે બધા દેખતા છીએ. આવી પેલી બંને બ્રાહ્મણ કન્યાઓને આ જગજીવન વાત કરે છે, બસ મહારાજ પાસે મોકલશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના દ્વાદશપુરમાં શ્રીહરિના સુયશથી ચીડાયેલા દીવાનનું કાવતરું, એ નામે 34મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજ. અત્યારે આપણે પૂજ્ય પ્રભુ સ્વામીના અને પૂજ્ય હરિવલ્લભ સ્વામીના 5-5 મિનિટ આશીર્વાદ લેશું. અમારા એના સમર્પિત ભાભા યુવાનો બધાને પણ થોડાક આપના આશીર્વાદ મળે, અમને પણ મળે, માટે સ્વામીને માઈક આપો ને પ્રભુ સ્વામીને. આજનો પરમ પવિત્ર દિવસ એટલે સંત શિબિરનો દિવસ. આજથી સંત શિબિર શરૂ થાય છે. તો આમાં વાલા ભક્તો, અમારા નાના સંતોને મોટા સંતો દ્વારા ખૂબ ખૂબ જ્ઞાન મળશે. ભગવાનમાં કેમ જોડાવવું, ભગવાનનો કેમ મહિમા સમજવો, કઈ રીતે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ બધા ગુણો મેળવવા, એ બધા મોટા સંતો દ્વારા નાના સંતોને ખૂબ આ શિબિરમાંથી ઘડતર થશે. અને આ શિબિર છે એ નાના સંતો માટે, મોટા સંતો માટે પણ બહુ સરસ ઉપયોગી છે. એટલે મોટા સંતોનો એવો મત છે કે આપણે ત્યાગાશ્રમમાં આવ્યા પછી પણ જે આપણે કરવાનું કાર્ય થઈ જાય તો મહારાજ અને મોટા સંતો આપણી પર બહુ રાજી થાય.
ત્યાગાશ્રમમાં આવ્યા પછી સ્વામીએ કીધું ને લક્ષ્ય ભૂલાઈ જાય છે. જે આવ્યા હોય ત્યારે લક્ષ્ય કેવો હોય, પછી અમુક વર્ષ થાય પછી લક્ષ્ય કેવો હોય એ આપણે અનુસંધાન ન ભૂલીએ, એટલા માટે આ શિબિર છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાત કરી કે પહેલાં પોતાના જીવને શુદ્ધ કરી અને પછી બીજાના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરવી. એટલા માટે આ બધા મોટા મોટા સંતોના જે સિદ્ધાંતો છે, એમના રદગદ અભિપ્રાય છે, એ આપણા જીવનમાં ઉતરે આ શિબિર દ્વારા. એટલા માટે સુંદર આવું આયોજન થયું છે. અહીં કુંડળમાં પધારીએ ત્યારે સહેજે જ ભક્તિમય જીવન થઈ જાય, કારણ કે એનું વાતાવરણ જ ભક્તિમય હોય છે. સત્સંગ, કથા વાર્તા, કીર્તન, ધ્યાન, ભજન અખંડ શરૂ હોય એટલે અહીંયા આવીએ એટલે તરત જ ભગવાન સાંભળે વિશેષ ને વિશેષ. એવું મહારાજે વચનાત્મા કીધું કે જ્યાં એવા એકાંતિક ભગવાનના સંત રહેતા હોય એવા સ્થાનને નેમિષારણ્ય ક્ષેત્ર જાણવું. ત્યાં ઇન્દ્રિયોની ધારાઓ બુઠ્ઠી થાય છે અને ભગવાનમાં જોડાઈ જવાય છે. એવું આ મહાન પવિત્ર સ્થાન, એમાં પૂજ્યપાદ સ્વામી જેવા સદગુરુ સંત એ વર્ષોથી અહીંયા આ પવિત્ર સંત મંડળ સાથે રહી અને ખૂબ ભજનનો અખાડો જમાવ્યો છે. તો જે જે અહીંયા ભક્તો આવે છે, સંતો આવે છે અને બધાને ખૂબ આનંદ થાય છે. તો વાલા ભક્તો, આજના પરમ પવિત્ર દિવસે ભગવાનના ચરણમાં જ પ્રાર્થના કરીએ કે અમને બધાને 7 દિવસ મહારાજ તમારી મૂર્તિનું ખૂબ સુખ આપજો. તમે સાંભળો બીજું બધું ભૂલાઈ જાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી વીરમુસ સજાનંદ સ્વામી મહારાજ. પૂજ્ય પ્રભુ સ્વામી બહુ મોટા સંત છે. વેર રોડ સુરતને આંગણે બહુ સારું મંદિર હરિપ્રિય સ્વામી પ્રભુ સ્વામીએ આ સંપ્રદાયને આપ્યું છે. બહુ ત્યાં સત્સંગ ખીલવો છે. પ્રભુ સ્વામીની સાધુતા અને માવડિયા સ્વભાવથી બધા અમે પરિચિત છીએ. આપણા સંપ્રદાયમાં આવા સાધુ છે એ આપણું મોટું સૌભાગ્ય છે. પૂજ્ય હરિવલ્લભ સ્વામી અત્રે આવશે. વરણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોતમેર મુદા ધર્મનંદનમહં વિચિંતે. આપણે આ દિવ્ય સભામાં પ્રગટ સ્વરૂપે બિરાજતા પ્રાણાધાર સર્વાવતાર ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિ તથા વહલા વક્તા મહોદય પૂજ્ય સ્વામી, વહલા ભક્તો, આત્મા કાયમને માટે મહારાજનો સેવક છે એ આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ. હું મહારાજનો, મહારાજ મારા છે. હું મહારાજથી થોડો વિખૂટો પડી ગયો છું, મારે મહારાજને પાછું મળવું છે. છેલ્લા શ્વાસ સુધી આપણે ક્યારેય ભૂલાવવું જોઈએ નહીં. ઠીક છે, આપણે કંઈ ગાફલતાને લઈ અને મહારાજનું જોઈ એવું સુખ આપણને આવતું નથી, પણ મહારાજનું સુખ મારે લેવું છે એવું તાન આપણે કાયમને માટે રહેવું જોઈએ. વ્યવહાર પ્રધાન થાય એટલે એ સુખ જતું રહે એ નિર્વિવાદ સત્ય છે. માટે હું કાયમને માટે આ વાત દોહરાવતો આવું છું. હું મારા સંતોને પણ એ જ કહું છું, વ્યવહાર કોઈ દિવસ પ્રધાન નહીં થવા દેતા, નહીંતર મહારાજનું સુખ આપણને ક્યારેય નહીં આવે. આપણે પરમાત્માને પામવા માટે આ ધરતી ઉપર આવ્યા છીએ. મહારાજે આપણને એટલા માટે જ અહીંયા મોકલા છે. હવે અમારે સુખ આવશે. અમરેલી ભક્તિ સંભવ સ્વામીના શિષ્ય છે, બહુ બળિયા જીવ. સુખ મને પહેલેથી બહુ ગમે. અમે વલ્લભીપુરમાં જ્યારે શિબિર કરીને તે આવેલા ત્યારથી એમની વાતને છટા મને અંતરમાં પહેરી ગયેલી, સમજ્યા. પહેલાં તો મને અડધા હાજા ગાંડા જેવા જાણતો,
પણ હવે ખબર પડી આ તો અલમસ્ત પુરુષ છે. હે શું માઈક હાથમાં હાલશે, સ્ટેન્ડ જોશે, તાર કરો ભડાક હાલો. ગુણાતીતાનંદ સ્વામીની વાતો જેવી એમની વાતોની છટા છે. મોટા થાય તો એવા શોભશે કે પૂછો મત. બોલો. સરસ મજાની કથા તરમા સાગરની આપણે સાંભળી, અને આ કુંડળ ધામ માં અવારનવાર જ્યારે શિબિરો થાય ત્યારે અહીં આવી, આવું શાંતિનું વાતાવરણ, આવા સંતોનો યોગ, 200-200 વર્ષ વહી ગયા તો આવી ભગવી ફોજ આપણને જોવા મળે અને આવો જોગ મળે, એ જ આપણા બહુ મોટા ભાગ છે. વાહ 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 વાહ. મને ઘણી ફેરો એમ થાય કે ક્યાંય આપણે જીવ આ બ્રહ્માંડમાં જીવની ગણતરી નથી. એક દિવસ મેં ઊભા હતા, કેટલા મચ્છર ઉડતા હતા મહાભારા, કેટલો જીવ ઉડે છે એ આપણે ગણતરી ન કરી શકી. હવે એ આપણે આ બ્રહ્માંડમાં આપણને, અમને તો ભગવાન સ્વામિનારાયણ સાધુ કરીને એના ખોળામાં બેહારી દીધા, હા, અને તમને હરિભગત કરીને પડખે બેહાર્યા, આ કેટલા મોટા ભાગ છે. આપણે કલ્પના કોઈ દી ન થાય. પણ આપણી જે હવે ખામી છે, જે ભગવાનને કીધું ને કે ભગવાન તો આપણને મળેલા જ છે, પણ આપણે એને મળવાની જે તાલાવેલી, જે ઇન્દ્રિયો અંતઃકરણને જે વિષયમાંથી પ્રીતિ તોડી અને ભગવાનના ચરણમાં જવું, એ કરવા માટેની જ આ શિબિર છે. સંતો ભક્તોમાં આત્મબુદ્ધિ થાય, સત્સંગમાં આત્મબુદ્ધિ થાય. મુક્તાન સ્વામી માન્યું કે સત્સંગમાં કુટુંબ આવરે, એમ આ સત્સંગ બધો આપણો છે અને આપણા હરિભક્તો, આપણા સંતો અને ભગવાન સ્વામિનારાયણ. હું કહું છું ઘણીવાર કે ભાઈ આ બ્રહ્માંડ છે ને, અનંત કોટી બ્રહ્માંડ પુરુષોત્તમ નારાયણના છે. આ વડાપ્રધાનને, મુખ્યમંત્રીને, કલેક્ટરને, ડીએસપીને કયક કરી નાખ્યા, એ બધા આપણી સેવામાં છે. આપણને ભગવાન સ્વામિનારાયણને ભજન કરવા માટે જ મૂક્યા છે, એટલે આ બધું બ્રહ્માંડનું કામ કરે છે. આપણને હોય તો આપણે શું કરત? બોલો, ખોટી વાત છે? આ બધા, આ બધા સેવા કરે છે અને આપણને ભગવાનમાં વૃત્તિ રહે અને ભગવાનનો સત્સંગ થાય અને આવા મોટા સંતોની કથા વાર્તા સંભળાય અને જીવ શુદ્ધ થઈને ભગવાનના ધામમાં જવાય, એટલા માટે આ બ્રહ્માંડના કારખાના બીજાને હોપી અને આપણને ભગવાનને પોતાના ખોળામાં લઈ લીધા છે, માટે આપણા જેવા તો કોઈ બળભાગી નથી. વાહ વાહ. આવો સત્સંગનો યોગ મળવો બહુ દુર્લભ છે. હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ. હા, જ્યારે સંતો આગળ વાત કરતા હતા ને સ્વામી, કે સંત ત્યાં પછી ઉપદેશ દેવાનો જ હોય, લેવાનો હોય નહીં. કારણ કે સંતોને એ જ હોય કે ભાઈ આપણે દેવા જ આવ્યા, દેવા જ આવ્યા. ત્યાં પેલા પટેલ ન ગયા, ગાડું લઈને ગયા અને બધાને લેતા પોતાનું ભૂલાઈ ગયું, એમાં સંતોને એવું જ થાય. પણ અમારે સંતોને આયા, અમે આ બધા છે ને શિબિરમાં ઉપદેશ લેવા આવ્યા છે, દેવા આવ્યા નથી. અને આ મોટા વડીલ સંતો અને તમારા ચરણમાં પ્રાર્થના કરી, તમે કાંક અમને પીરશો અને અમારા જીવનમાં ઉતરે અને ભગવાનમાં અમારી વૃત્તિ રહે, અમારા દેહ અભિમાન, અહંકાર, અભિમાન, કામ ક્રોધિક કોસા થાય અને એ બધા નાશ પામે, એવા બધા ચરણમાં, સંતના ચરણમાં પ્રાર્થના કરીને વીરમું છું. સહજાન સ્વામી મહારાજ શેને સાંભળ્યા જ કરીઓ, બળિયા થઈ જાય આવા સાધુ સાંભળીએ તો જનુન ચડી જાય. હવે આપણે વિવેક સ્વામીને સાંભળીશું અને પછી સંત સ્વામીને. સર્વેના ચરણોમાં ભાવથી મારા જય સ્વામિનારાયણ. જો કે હું નાનો સાધુ છું, પરંતુ બધા સંતો રાજી થાય એના માટે બે શબ્દ બોલું છું. આ સત્સંગ શિબિરનું આયોજન કર્યું અને સંતો, વડીલ સંતો બધાએ આપણને કથા વાર્તા કરી અને અમને નાના સંતોને જે જીવન જીવવાની પદ્ધતિ, સાધુ થયા પછી સમજણમાં કાંઈ કાચપ રહી જતી હોય, સમજવામાં કાચપ રહેતી હોય અથવા અજ્ઞાન રહેતું હોય, સ્વભાવ વધતા હોય, દોષ ન ટળતા હોય, એવું જીવનમાં ઘણું બધું થતું હોય અને ટાળવાય પ્રયત્ન કરતા હોય, એ છતાં પણ ન ટળતા હોય, પરંતુ આ મોટા સંતો વાતો કરે અને આપણને આશીર્વાદ આપે તો જીવનમાં રહેલી જે કાંઈ કાચપ હોય તે ટળે. એટલે બધા સંતોને હું પ્રાર્થના કરું કે તમે મને આશીર્વાદ આપો, મારી ઉપર રાજી થાઓ અને મારા જીવનમાં જે કાંઈ દોષ સ્વભાવ હોય તે ટળે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરો, એટલું કહી મારી વાણીને વિરામ આપું છું. સ્વામિનારાયણ ભગવાનની જય.
સંતસ્વામી આ તબક્કે એમના વિચારો રજૂ કરશે. સર્વાવતારે આરાધ્યષ્ટ દેવ ભગવાન સ્વામિનારાયણ, એ ભગવાન સ્વામિનારાયણને આપણા હૃદયમાં પ્રગટ કરતા પૂજ્યપાદ ગુરુજી, પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સંતો, સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જ્યારે સંતોની શિબિર શરૂ થાય છે ત્યારે અહીંયા જે સાધકો અને સમર્પિતો રહે છે એમને 12 મહિનાની શિબિર હોય છે ગુરુજી. કથા આવડે રોજ. એ 12 મહિનાની શિબિર છે એટલે હું તો એમ માનું છું કે આ કુંડળની ધરતી ઉપર આ મહારાજ અને આ મોટા સાધના યુગમાં જે રહે છે એ સાધક છે, પાર્ષદ છે, સાધુ છે, બધા જ મુક્તો છે. પરંતુ અત્યારે આજે હું એટલું જ કહીશ કે આપણા સંતો એવું કહે છે, ભેખ પંડિત પિયર મારું રે, ત્યાં રહેતા લાગે મને સારું રે, એવું માયા કહે છે. એટલે પિયરમાં માયા રહેવા આવી હોય અને માયાને જો પિયરમાં ગમી ગયું હોય તો એને પાછી એના સાસરે મોકલવા માટે સંતોને અહીંયા ભેગા કર્યા છે. એટલે ભુજવાળા મહિમા ગાતા હતા ને માયાનો, એના કરતાં એ માયાનો મહિમા મોટો છે. કારણ એટલું જ છે કે માયાની એવી તાકાત છે કે ભૂલાડી દે છે કે આપણે આ મહારાજ અને આ મોટાના સંઘમાં શા માટે આવ્યા છીએ. સત્સંગી જીવનમાં એવું લખ્યું છે, યેષામ સાધાસન્ના મુક્તિ તેષામ વહ સંગમો ભવેત. આવા મહાપુરુષોનો યોગ એમને જ મળે છે જેમની મુક્તિ બિલકુલ નજીક આવી ગઈ હોય. મહારાજ મધ્યના 59માં એવું કહે છે, આ ભગવાન અને આ સંતની પ્રાપ્તિ એ જ પરમ કલ્યાણ છે. આવું આપણા ધણી કહે છે, છતાંય આપણે માયાના પ્રભાવે જો ક્યાંક ભૂલી જતા હોઈએ તો એ વાતને આપણી દ્રષ્ટિ સમક્ષ લાવવા માટે, આપણા હૃદયમાં એ વાતનો પ્રકાશ ફેલાવવા માટે અહીંયા જ્યારે વડીલ સંતો આટલો મોટો પુરુષાર્થ કરતા હોય ત્યારે સભામાં ઉપસ્થિત સદગુરુ સંતો, સંતો અને સાધકો કે સમર્પિતો સૌને એટલી જ પ્રાર્થના કરું, આ 7 દિવસમાં જે શિબિર થાય, સંતો જે જે વાતો કરે એ વાતો માત્ર મારા માટે થાય છે એવું મને અનુસંધાન રહે એટલી અપેક્ષા. જય સ્વામિનારાયણ. બહુ સરસ, બહુ સરસ. સંતોના આપણે હૃદયના ભાવો જાણ્યા, દિલમાં ઘણો આનંદ થયો. બધા સંતો ઘણી મુમુક્ષુતા ધરાવે છે, સંતોનો મહિમા ધરાવે છે અને સારા સદ્ગુણો કેળવવા માટે તૈયારી કરીને પોતે આ સ્વામિનારાયણ સંત મિશનના સુંદર શિબિરના આયોજનમાં પધાર્યા છે. ખૂબ ખૂબ આનંદ થયો. તો આપણે અત્યારે હવે અહીં સભાને પૂરી કરશું. બધા વાલા સંતો ભક્તોને જય સ્વામી.